दिवंगत नेता अहमद पटेल ना पुत्री मुमताज पटेले लोकसभानी चूंटणी लड़वानी इच्छा व्यक्त करी दीधी छे अने तेमने स्पष्ट कह्युं छे के हूँ लोकसभानी चूंटणी लड़वानी छूं। भरूच लोकसभा बैठक अत्यारे चर्चानुं केन्द्र छे कारण के होय शके छे के मुमताज पटेल अहींथी ज चूंटणी लड़ी शके छे, परंतु बीजी बाजु एवी अटकळो पण रहेती थई चूकी छे के मुमताज पटेलना कारणे आम आदमी पार्टीना धारासભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે। ચૈતર વસાવા પણ લોકસભાની ચૂંટણી લડવાના છે, એવામાં કદાચ કાંટાની ટક્કર આ બંને નેતાઓ વચ્ચે પણ હોઈ શકે છે અને એટલા માટે જ આ લોકસભાની બેઠક ખૂબ જ મહત્વની પણ માનવામાં આવી શકે છે। શું છે તેના પાછળના સમીકરણો અને શું ચર્ચાઓ ચાલી રહી છે જાણીએ વિગતવાર આ રિપોર્ટમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે। અમદાવાદના એક કાર્યક્રમમાં મુમતાઝ પટેલે કહ્યું કે તેમના પિતા તેને રાજકારણમાં લાવવાના વિરુદ્ધ હતા, પરંતુ હવે આવતા વર્ષે તેઓ 2024માં લોકસભાની ચૂંટણી લડવા માંગે છે। મુમતાઝે કહ્યું કે તે આ માટે તૈયાર છે। પોતાના પિતાના અંતિમ દિવસોને ઉલ્લેખ કરતા મુમતાઝે કાર્યક્રમમાં કહ્યું હતું કે કોવિડ મહામારી દરમિયાન મેં મારા પિતા સાથે વાતચીતમાં એકવાર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। પછી તેમણે કહ્યું કે મહિલા માટે ચૂંટણી જીતવી સરળ નથી। મુમતાઝે કહ્યું કે ચોક્કસપણે પિતા જ્યાંથી સંસદ પહોંચ્યા ત્યાંથી તે લડવા માંગે છે। હવે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધન વચ્ચે આપે તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી એક સાથે લડવાની જાહેરાત કરી દીધી છે। ભરૂચની સીટ પરથી ચૈતર વસાવાને ચૂંટણી લડવાની હોય તો અહીં ચૈતરને ટિકિટ નહીં મળે તો ગુજરાતમાં ગઠબંધન તૂટશે। કોંગ્રેસ માટે આગળ કૂઓ અને પાછળ ખાઈ જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે। અહેમદ પટેલ ગુજરાતના કદ્દાવર નેતા હતા, હવે કોંગ્રેસ અહેમદ પટેલના પરિવારને સાચવે છે કે આપ સાથેનું ગઠબંધન સાચવે છે એ તો આગામી સમય જ બતાવશે। આપને જણાવી દઈએ કે ભરૂચ લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે। પાર્ટી છેલ્લા 35 વર્ષથી સતત આ સીટ જીતી રહી છે। આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સતત 6ઠી વખત સાંસદ છે। આવી સ્થિતિમાં મુમતાઝ ભગવા કિલ્લામાં કેવી રીતે પ્રવેશ કરી શકે છે તે જોવું રહ્યું। ભરૂચ લોકસભા બેઠક પરથી જ્યાં મુમતાઝ પટેલે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આવતા વર્ષે ચોક્કસ ચૂંટણી લડવા માંગે છે, તો આ બેઠક પર આમ આદમી પાર્ટીની પણ નજર છે। આ લોકસભા બેઠકમાં આવતી દેડિયાપાડા વિધાનસભા બેઠક પરથી પક્ષના આદિવાસી નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે। આવી સ્થિતિમાં ભારત ગઠબંધનમાંથી કોણ ઉમેદવાર હશે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે। તો હજુ તો લોકસભાની ચૂંટણીને ખૂબ જ સમય બાકી રહ્યો છે, પરંતુ તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે। ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી કેમ ના હોય, તમામ પાર્ટીઓ હવે પોતાની રીતે ગ્રાઉન્ડ લેવલે કામગીરી શરૂ કરવા જઈ રહી છે અને જનતાને મનાવવાના પ્રયત્નો અત્યારથી કરવામાં આવી રહ્યા છે। કાર્યક્રમોની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। એવામાં જોવાનું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે મુમતાઝ પટેલ વર્સિસ ચૈતર વસાવાનો જંગ શું સાચે જામે છે કે કેમ। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા, આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।